नमस्ते मित्रों, गृहिणीना पेज पर તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કોફી વિશે। મિત્રો, કોફી ફક્ત ઊંઘ જ નથી બગાડતી પણ સાથે અનેક રોગોથી પણ તમને બચાવે છે। કોફી પીવાથી કેન્સર, અલ્ઝાઈમર્સ ડિસીઝ અને માંસપેશીઓ સંબંધિત રોગો નથી થતા। કોફી પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે અને હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ પણ ઘટે છે। જો કે એ વાતમાં પણ કોઈ બેમત નથી કે વધુ માત્રામાં કોફી પીવાથી પણ તમને નુકસાન થઈ શકે છે। કોફી પીવાથી સ્નાયુઓમાં દુખાવો ઓછો થાય છે। એવું કહેવામાં આવ્યું હતું કે 2 કપ કોફી પીવાથી જીમ કર્યા પછી સ્નાયુઓમાં થતા દુખાવામાં 48% ઘટાડો થાય છે। 1 કપ કોફીમાં 1.8 ગ્રામ ફાઈબર હોય છે। આ કારણોસર કોફી પીવાથી શરીરમાં ફાઈબરની માત્રા વધે છે। કોફી પીવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે। યુરોપિયન જર્નલ ઓફ ન્યુટ્રોલોજીના એક અહેવાલ મુજબ કોફીમાં રહેલું કેફીન અલ્ઝાઈમર્સ ડિસીઝ થતા અટકાવે છે। જ્યારે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોફી પીનારા લોકોમાં લીવર કેન્સ જેવી જીવલેણ બીમારી થવાનું જોખમ અડધું થઈ જાય છે। કારણ કે કોફીના બીજમાં પોલિફેનોલ્સ કેમિકલ હોય છે જે કેન્સરના કોષો વધતા અટકાવે છે। આ અભ્યાસ ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટમાં થયો હતો। કોફીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને કેફીન આરોગ્ય માટે ફાયદાકારક છે। કોફી પીવાથી હૃદયને લગતી બીમારીઓ પણ ઓછી થાય છે। કોરિયન સંશોધકોનું પણ કહેવું છે કે જે લોકો દિવસમાં 3-5 કપ કોફી પીતા હોય તેમને હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ ઓછું હોય છે। જો કે જો વધુ માત્રામાં કોફી પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે। વધુ માત્રામાં કોફી પીવાથી કોલેસ્ટ્રોલ વધવા લાગે છે જે સ્થૂળતા અને હૃદયરોગ થવાની માત્રા વધારી શકે છે। હાઈ કોલેસ્ટ્રોલથી પીડાતા લોકોએ કોફીનું સેવન કરવું જોઈએ। વધુ કોફી પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યા પણ પેદા થઈ શકે છે કારણ કે તેમાં રહેલું કેફીન મગજને ઉત્તેજિત કરવાનું કામ કરે છે અને ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે। કેટલાક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વધુ કોફી પીવાથી ચિંતા અથવા ગભરામણ પણ થવા લાગે છે। તો મિત્રો, આ હતી જાણકારી કોફી વિશે। તમને જો મારી આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો અને હા, લાઇક અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલશો। આ સાથે ફરીથી મળતા રહીશું। જય હિન્દ।